वेलकम बैक। बात करिए अगर महत्वपूर्ण समाचार अरवली थी। अरवली में जुनियर क्लार्क की परीक्षा मामलो उचकायो छे। अरवली में अरवली जिला में परीक्षार्थी अटवाया छे। तो मोड़ासा शामळाजी मेघरज में विद्यार्थियों में रोष जोवा मळी रह्यो छे। सतत पेपर लीक की घटना पगले तमाम विद्यार्थियों में आक्रोश जोवा मळी रह्यो छे। गुजरात में फरी एक बार पेपर फूट्यू है और पेपर फूटवानी साथ साथ जो परीक्षार्थी है तेमनी मुश्किलों में वधारो थयो छे। वहली सवार थी अथवा गई काल थी जो परीक्षा मथक स्थले पहुँचा है ते परीक्षार्थी अटवाया है। खास कर मोड़ासा शहर हंगामी बस स्टेड खाते उपस्थित छे। दृश्य बताईश के मोटी संख्या में विद्यार्थी जी शकाय एक आक्रोश एक व्यथा एक रोष तंत्र पास है कि शू सलामती पगला नहीं भरवामां आव्या। कारण के वर्षो थी केटला विद्या परीक्षार्थी वाचे 10 વર્ષથી મહેનત કરી છે। તમે ક્યાંથી આવ્યા છો, કેટલા વર્ષથી મહેનત કરો? મેં અગ્રસ્થી આવ્યા છે અને 10 વર્ષ છેલ્લા 10 વર્ષથી મહેનત કરીએ છીએ અને આની કડકડતી ઠંડીમાં 4 વાગ્યાને ઉઠીને આવીએ છીએ અમે। અને આ એવા બીજી વાર એવું બન્યો છે કિસ્સો કે જે પેપર ફૂટે છે એવું ના બનવું જોઈએ। આવી કડકડતી હું હર વખતે આ છોકરાઓ લઈ લઈને જાઉં છું। આજે કાલે વરસાદ હતો, આજે વેલા 4 વાગે હું ઉઠી છું અને આ એવી વાત મળી કે આ મોખું પ્રાપ્ત કરી છે। તમે વિચાર કરો કે મારી ઠંડીમાં મારી શું પરિસ્થિતિ હશે આટલા છોકરાઓ લઈને આવવાનું। બે બાળકો સાથે નીકળ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે એમની જે તકલીફ છે એ તકલીફ જે એ પોતે ગૃહિણી છે અને ઈચ્છા છે કે તેમને સરકારી નોકરી મળે। સતત 10 વર્ષથી મહેનત કરી રહ્યા છે, પરીક્ષાર્થી છે મારી સાથે યુવા, શું કહેશો? સિસ્ટમ પર ભરોસો રહ્યો? સિસ્ટમ પર તો ભરોસો રહ્યો જ નથી કે આ શું એન ટાઈમે દર પહેલાં ફૂટી જાય છે। આજનું નથી, પહેલાંથી જેવું હોય છે। છોકરાઓ એક્ઝામ સેન્ટર સુધી પહોંચતા નથી, પેપર ફૂટી જાય છે। એક ફેરા મેં ન્યૂઝમાં જોયું હતું 2 વાગે પેપર પતી ગયું અને 4 વાગે હું એક્ઝામમાં બધા પેપર લખતા હતા। બસ સરકાર કરો શું એમ કહું છું, ધ્યાન રાખું છું। ભૂતકાળના પેપર ફૂટી જાય તેમને કોઈ સજા થઈ નથી, એટલી આ બીજો પેપર ફોડવાની છે ને પાછળથી મદદ મળી રહી છે તો કંઈક સજા થવી જોઈએ એમ કે આ રીતના પેપર ફોડીને જો નોકરી આલવી હોય તો પરીક્ષા લેવાનું જ બંધ કરી દો એમ। જોઈ શકાય કે શિક્ષિત લોકો છે ખાસ કરીને અને આ પ્રકારનું પેપર ફૂટવાના કારણે જે મુશ્કેલીઓ આવે છે તેમના જીવન સુધી અસર કરે છે અને અત્યારે હાલ તેઓ વહેલી સવારથી તેઓ રવાના થયા હતા પરીક્ષા જે મથક ખાતે, પરંતુ જ્યારે પેપર ફૂટવાના સમાચાર મળ્યા ત્યારે ફરીથી સરકારની જે કહેવાય કે બેદરકારી છે સિસ્ટમ સામેની એ તે હવે રોષ પણ જોવા મળી રહ્યો છે। જોવાનું એ રહે છે કે સિસ્ટમ સામે આક્રોશ છે, પણ શું આક્રોશના સામે કોઈ ઉકેલ આવે છે કે નહીં તે આવનારો સમય બતાવશે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18, ગુજરાતી, અરવલી। મહીસાગરમાં પણ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા રોષ જોવા મળ્યો છે। લુણાવાડામાં વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડ પર ચક્કાજામ કર્યો છે તો પરીક્ષા રદને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ છે। એસટી બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓ હોબાળો કર્યો છે। જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પેપર ફૂટતા કેટલાક એવા વિદ્યાર્થીઓ અટવાયા હતા અને વિદ્યાર્થીઓએ અહીંયા મોટો ચક્કાજામ કર્યો હતો। આપ જોઈ શકો છો કે રાત્રિ દરમિયાનના જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા આવ્યા હતા જુનિયર ક્લાર્કની આજે પરીક્ષા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પેપર ફૂટવાના કારણે અહીંયા જે પરીક્ષા છે તે મુલતવી રાખવામાં આવી છે। ત્યારે વિદ્યાર્થીઓએ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા ચક્કાજામ કર્યો હતો। કેટલાક વિદ્યાર્થીઓ છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, આજે પેપર લીક થવાથી પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે, શું કહેશો? સાહેબ, એવું છે કે આ દર વારે ગુજરાત સરકારની અંદર પરીક્ષાઓ વારે આવી રીતે પેપર ફૂટ્યા જ કરે છે અને અમારે આમનો ભોગ બન્યો કરવો પડે સર। એના માટે એવું કે સિસ્ટમ જ જવાબદાર છે, બીજું કોઈ જવાબદાર નથી? જે સરકારે વર્ષોથી પેપર ફૂટે એની અનલીગલી જે ફૂટે છે એ લોકોને કાર્યવાહી કેમ નથી કરતી? ખરેખર એ લોકોને ભૂમાફિયા જે પકડાવવું જોઈએ, એટલે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ લોકો, બીજું કશું કહેવા નહીં માંગતા। આજે પેપર લીક થતા મુલતવી રાખવામાં આવ્યું છે ત્યારે ઉદાસ થઈ વિદ્યાર્થીઓ અત્યારે ઘરે પરત ફરી રહ્યા છે। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પેપર લીકનો મામલો છે તે સરકાર દ્વારા ચુસ્તપણે અમલવારી કરવી જોઈએ તેવું વિદ્યાર્થીઓ હાલ જણાવી રહ્યા છે। નીતેશ ભાટિયા, ન્યૂઝ 18, ગુજરાતી, મહીસાગર।